જ જલ્દી તમે રામલલ્લાના દર્શન કરી શકશો। જી હા, દેશનો દરેક નાગરિક જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે તે ભવ્ય રામ મંદિર છે અયોધ્યામાં ખૂબ જલ્દી જ નિર્માણ પામશે। તેનું ઘણું ખરું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્ય પૂર ઝડપે ચાલી રહ્યું છે, જેની આકર્ષક ઝલક પણ હવે જોવા મળી રહી છે। રામ ભક્તો માટે ખુશખબરી છે કે શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં નિર્માણાધીન રામ મંદિર જાન્યુઆરી 2024માં ખુલી શકે છે। કહેવાય તો એવું પણ રહ્યું છે કે 15-24 જાન્યુઆરીની વચ્ચે શુભ મુહૂર્તમાં ભગવાન શ્રીરામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મંદિરમાં કરાવાશે। રામ મંદિર નિર્માણની ગતિ ઝડપી બની રહી છે। માહિતી અનુસાર રામ મંદિરના પહેલા માળનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે। મંદિરના ભોંયતળિયાનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેના 166 સ્તંભોમાં દેવી દેવતાઓની મૂર્તિઓને કોતરવામાં આવી રહી છે। આ સાથે મંદિરના પહેલા માળના મંડપની દિવાલો અને થાંભલાઓનું બાંધકામ પણ શરૂ થઈ ગયું છે। ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયે સોશિયલ મીડિયા પર તેના ફોટો પણ અપલોડ કર્યા હતા। મંદિર ટ્રસ્ટના સભ્યનું કહેવું છે કે ડિસેમ્બર 2024 સુધીમાં પ્રથમ માળનું નિર્માણ છે તે પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ સમય સ્કેલ મુજબ બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। જૈસા કે અભી આપ લોગ બહુત દેર સે ઘૂમ રહે હૈ મંદિર મેં તો આપને દેખા હૈ કાર્ય જોર શોર સે પ્રગતિ પર હૈ ઓર જૈસા કે કમિટમેન્ટ હૈ હમારા કન્ટ્રી કો દેશ કો હમ લોગ રામલલ્લા કે દર્શન જનવરી સે શરૂ કર દેંગે કરા દેંગે। प्रतिशत में नहीं नाप सकते, पत्थर के सारे काम हो चुके हैं, अभी बस फ्लोरिंग है, मूर्तियां बन रही हैं, जैसा कि आपने अभी घूम घूम के देखा हो, गर्भगृह का काम 90% से ऊपर पहुंच चुका हो, भूतल का काम जो ग्राउंड फ्लोर हम बोलते हैं उसकी भी तैयारी हो चुकी है, काम ऑलमोस्ट कंप्लीट है, फ्लोरिंग वगैरह बाकी है, चल रहे हैं काम बहुत अच्छे तरीके से, राम जी का कंप्लीट करवा ही देंगे। मूर्ति की तैयारी चल रही है, समय के अनुसार जो समय सीमा हमने दिया है उसके अकॉर्डिंग सब सारा कार्य चल रहा है। मेरा नाम राजू सिंह है, मैं कंस्ट्रक्शन मैनेजर LNT से। देखिए प्रगति अच्छी है और काम अपनी काफी अच्छी गति से चल रहा है। आज मीडिया कर्मियों को ट्रस्ट ने बुलाया था, उसके पीछे उद्देश्य यह है कि बहुत सारी उत्सुकताएं रहती हैं और लोग जानकारी हासिल करना चाहते हैं, तो सबको एक साथ बुला के सबको ब्रीफ करके और उनको सबको मौका दिया गया कि टेम्पल कंस्ट्रक्शन कहाँ तक पहुँचा है, क्या स्थिति है, वो सब लोग स्वयं देख लें ताकि सब लोग जो भी उनके मन में जिज्ञासाएं हों वो सब दूर हो सके। देखिए टेम्पल का जो ओवरऑल कंस्ट्रक्शन तो ये बहुत व्यापक काम है और लगातार चलता रहेगा, परंतु जो फर्स्ट फेज में जो इनॉग्रेशन होना है उसका काम जो गति होनी चाहिए उसके हिसाब से काम अपनी गति से सही चल रहा है। ये अभी समय लग रहा है, लगेगा पर अगले 5-6 महीने में काम पूरा हो जाएगा, उसकी तैयारी चल रही है। उसी तैयारी के संबंध में आज मैं और DM साहब SSP साहब आज गए थे और ट्रस्ट के पदाधिकारियों के साथ एक बैठक करके किस प्रकार से रूपरेखा बनाई जाए आगे की उस पर चर्चा की। રામ જન્મભૂમિ મંદિરને સીધો જોડતો શ્રી રામ જન્મભૂમિ પથ ખૂબ જ સુંદરતા સાથે બનાવવામાં આવી રહ્યો છે। રોડ પર સુંદર ડિઝાઇનવાળી ગુલાબી પથ્થરની ટાઇલ્સ લગાવવામાં આવી છે, આ સાથે તેને મંદિરના કોરિડોરની જેમ વિકસાવવામાં આવી રહ્યો છે। સુગ્રીવગઢ મંદિરની બાજુમાં જતા આ માર્ગની એક બાજુએ એક સીધી લીટીમાં સુંદર લાઇટિંગના થાંભલાઓ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે। રામ મંદિરના દર્શન માટે આ મુખ્ય પ્રવેશ માર્ગ હશે। ત્યારે દેશનો દરેક નાગરિક જેની રાહ જોઈ રહ્યો છે તે રામલલ્લાના દર્શન ખૂબ જલ્દી જ કરી શકશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।